વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરવાની છે પ્રકાશ અને પ્રકિરણની. પ્રકાશનું પ્રકિરણ એટલે શું? તો બહુ સાદી ભાષામાં કહીએ તો પ્રકાશ એનું પ્રકિરણ, એનો મતલબ એવો થયો કે પ્રકાશ એનું ફેલાવું, છૂટું પડવું. તો પ્રકાશના પ્રકિરણ એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. પ્રશ્ન આપણને આપ્યો છે, પ્રકાશનું પ્રકિરણ સમજાવો અને તેનાથી ઉદ્ભવતી ઘટનાઓ એની ચર્ચા કરો. ચાલો તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે જ્યારે પ્રકાશ એ પરમાણુઓ, અણુ કે પ્રકાશ એની તરંગ લંબાઈના ક્રમનું પરિમાણ ધરાવતા કણ ઉપર આપાત થાય ત્યારે એનું પ્રથમ શોષણ થાય અને પછી તરત જ આ કણો પ્રકાશનું અલગ અલગ દિશામાં ઉત્સર્જન કરે છે. એટલે મતલબ એવો થયો કે ભાઈ પહેલા પ્રકાશ કોઈ બી નાના નાના કણો ઉપર આપાત થાય ત્યારે એ પ્રકાશ પ્રથમ શોષાઈ જાય અને ત્યાર પછી અલગ અલગ દિશાની અંદર એ ઉત્સર્જન કરે છે. એટલે કે પ્રકાશ એ સંપૂર્ણપણે મૂળ માર્ગે આગળ વધવાને બદલે અલગ અલગ દિશાની અંદર જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો, પહેલા જે ઘટના થઈ એ ઘટનાની અંદર શોષણની ઘટના થઈ અને પછી તરત જ એનું અલગ અલગ દિશામાં એને ઉત્સર્જન કર્યું છે. અને ઉત્સર્જન જે થાય છે બધું અલગ અલગ દિશામાં છે, એટલે કે બીજી બીજી દિશાઓમાં થયા કરે છે. તો એવી જે ઘટના છે એને કહેવાય પ્રકાશનું પ્રકિરણ. દાખલા તરીકે તમે ઘણી બધી ઘટનાઓનો અભ્યાસ કરેલો છે. ગામડામાં તમે ગયા હશો તો ગામડાની અંદર નળિયા હોય, એ નળિયામાં જ્યારે સૂક્ષ્મ છિદ્ર હોય અને એમાંથી જો પ્રકાશ અંદર આવતો હોય તો તમે એની અંદર ધૂળના રજકણોને જોયા હશે. આ જે ધૂળના રજકણો છે એ એક પ્રકારની અસર જે છે એ પ્રકિરણ સાથે સંકળાયેલી અસર છે, ટિંડલ અસર. પછી ગાડીના એટલે કે વાહનનો ધુમાડો હોય એમાં પણ આ પ્રકારની ઘટના ઘટતી હોય. શિયાળાની ઋતુ હોય અને વહેલી સવારે તમે વૃક્ષોમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થઈને આવતો હોય તો એમાં પણ તમે આ પ્રકારની કઈક ઘટનાઓનો અભ્યાસ કરેલો હશે. તો એમની સાથે સંકળાયેલા પ્રકિરણની વાત કરીએ તો માની લો કે પહેલી વાત અહીંયા એ છે કે ધારી લો કે પ્રકિરણ કરતા, જેની મદદથી પ્રકિરણ થાય છે એ પ્રકિરણ કરતા કણનું પરિમાણ, કણનું પરિમાણ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાનું હોય. મતલબ પ્રકાશની જે તરંગ લંબાઈ છે એના કરતા પણ જો કણોનું પરિમાણ નાનું હશે તો ત્યારે જે પ્રકિરણ ઉત્પન્ન થાય છે એ પ્રકિરણ એને કહેશું આપણે રેલે પ્રકિરણ. ખાસ નોટ ડાઉન કરી લેજો કે જે કણનું પરિમાણ છે એ આપાત પ્રકાશ, એટલે એના ઉપર જે પ્રકાશ આપાત થાય એની તરંગ લંબાઈ કરતા પણ જો ઓછું હશે તો એને રેલે પ્રકિરણ તરીકે ઓળખવામાં આવશે. એમની અંદર સંબંધ શું છે? તો કે આપાત પ્રકાશ જે છે એની તીવ્રતા, સોરી પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ અને તીવ્રતાની વિશે વિચારણા કરીએ તો પ્રકાશની જે તીવ્રતા છે એ તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. તીવ્રતા એ તરંગ લંબાઈની ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. માનો કે તીવ્રતાને આઈ વડે દર્શાવીએ તો આઈ ચલે છે 1/λ^4 બોલાય. તીવ્રતા એ તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે એ પણ સંબંધ તમે એવું હોય તો નોટ ડાઉન કરી દેજો, હું એ બતાવું છું તમને. માનો કે આ એટલે તીવ્રતા, તો આઈ ચલે છે 1/λ^4 ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં. ચલો બીજી વાત છે કે જ્યારે સૂર્યનું કિરણ એ પૃથ્વીના વાતાવરણમાંથી પ્રસાર થાય ત્યારે વાતાવરણના સૂક્ષ્મ સૂક્ષ્મ કણો દ્વારા એનું પ્રકિરણ થાય અને ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકિરણ એ લાંબી તરંગ લંબાઈના પ્રકાશના પ્રકિરણ કરતા ઘણું વધારે થાય. જેની તરંગ લંબાઈ ખૂબ ઓછી છે એનું પ્રકિરણ વધારે થશે, કારણ કે કણ જે છે એ તો એના કરતા પણ વધારે સૂક્ષ્મ હશે, એટલે ઝડપથી બહુ વધારે વિસ્તારની અંદર ફેલાવવાનો પ્રયત્ન કરશે. તો એની સાથે સંકળાયેલી જો પહેલી જ ઘટના છે આપણી પાસે આકાશ. આકાશ જે છે આપણને ભૂરા રંગનું એટલે કે બ્લુ રંગનું દેખાય છે, એની પાછળનું કારણ શું? આમની અંદર ખાસ યાદ રાખજો, જાન્યુઆરી પિનારામાં આપણે વાત એવી કરી કે રાતો રંગ જે છે એનું વિચલન સૌથી ઓછો થાય અને વાદળી રંગ એનું વિચલન સૌથી વધારે થાય છે, બરાબર? તો જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય, વાદળી એના પછી આવશે. તો ભૂરા રંગની જે તરંગ લંબાઈ છે એટલે કે ભૂરો અર્થ બ્લુ ગણો વાદળી રંગની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ રાતા રંગની કમ્પેરમાં ઓછી છે અને તરંગ લંબાઈ જે ઓછી છે તો એ જ પ્રમાણે આપણે વિચારણા કરવા જઈએ તો જેની તરંગ લંબાઈ ઓછી હશે
એનું પ્રકીર્ણન સૌથી વધારે થશે. આ ખાસ યાદ રાખજો. બરાબર, જેની તરંગ લંબાઈ છે એ ખૂબ જ ઓછી હોય તો એનું પ્રકીર્ણન વધારે, તરંગ લંબાઈ ઓછી તો પ્રકીર્ણન વધારે, અને પરિણામ સ્વરૂપે આકાશની અંદર પૂરેપૂરો બ્લુ રંગ એટલે કે વાદળી રંગ છવાઈ જશે. અને જ્યારે હકીકતમાં તમે જોવા જાઓ તો જાંબલી રંગ જે છે એ તો વાદળી કરતા પણ ઓછી તરંગ લંબાઈ ધરાવે, પણ જાંબલી રંગનું જે પ્રકીર્ણન થાય એ વાદળી રંગ કરતા પણ વધારે થવું જોઈએ. પણ આપણે શા માટે આ વિચાર્યું કે આકાશ બ્લુ જ દેખાય છે એટલે કે વાદળી દેખાય છે, જાંબલી નથી દેખાતું? તો એની પાછળનું રીઝન છે દોસ્તો કે આપણી જે આંખ છે ને એ આંખ વાદળી રંગ એના પ્રકાશને પારખવા માટે સંવેદનશીલ છે. આપણી આંખ દ્વારા જાંબલી રંગને એટલી બધી માત્રામાં પારખી શકાતો નથી, એટલા માટે આકાશ જે છે એ વાદળી રંગનું હોય એવું આપણને જોવા મળે છે. ચાલો હજુ એમની અંદર સ્થિતિની અંદર બીજું, વાદળા આપણને સફેદ દેખાય છે. શા માટે વાદળો આપણને સફેદ દેખાય? વાદળો સફેદ દેખાવાની પાછળનું કારણ છે ધૂળના રજકણો અને એની સાથે પાણીના જે બૂંદ છે. એ બંને માટે વિચારીએ તો ધૂળના રજકણો અને પાણીના જે બૂંદ છે એના જેવા મોટા કણો દ્વારા પ્રકીર્ણન કંઈક અલગ થતું હોય. સમજો કે અવકાશની અંદર જે છે વાદળો જ્યારે પાણી એટલે કે ભાઈ બાષ્પીભવન થાય અને ઉપર જાય અને વાદળના સ્વરૂપમાં એટલે કે ભેજના અણુઓ સ્વરૂપે ત્યાં સંગ્રહ થાય, તો એવી પરિસ્થિતિમાં જે ધૂળના રજકણો અને એની કમ્પેરમાં પાણીના બૂંદ છે એ કંઈક મોટા હશે, તો પ્રકાશની તરંગ લંબાઈ લેમડા અને કણનું જે પ્રકીર્ણન મતલબ પ્રકીર્ણન કરતા કણનું પરિમાણ એ બંને વચ્ચે આપણે વિચારણા કરીએ તો કણોનું જે લાક્ષણિક પરિમાણ છે એને આપણે એ વડે દર્શાવીએ તો બંને વચ્ચેનો સંબંધ મળ્યો છે આપણને એ વેરી વેરી લેસ ધેન લેમડા હોય. કણનું પરિમાણ આપણે આગળ વાત કરી, કણનું પરિમાણ એની તરંગ લંબાઈ કરતા જો ખૂબ જ વધારે સૂક્ષ્મ હોય તો એવા જ એવું જે પ્રકીર્ણન છે એ પ્રકીર્ણન એને આપણે નામ આપ્યું છે રેલે પ્રકીર્ણન. અને રેલે પ્રકીર્ણનમાં આપણે સંબંધ પણ જોયો તો તરંગ એની તીવ્રતા અથવા પ્રકાશની તીવ્રતા એની તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં અથવા તો સોરી ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હશે. સમપ્રમાણ છે તો લેમડા રેસ ટુ માઇનસ ફોર લેવું પડશે. હવે માની લો કે બે કણ જે છે એનું પરિમાણ ખૂબ વધારે હોય, આગળ જે ચર્ચા થઈ આપણી એ ઓછા પરિમાણ માટે હતી, પણ માનો કે કદાચ મોટા કણો છે તો એવી પરિસ્થિતિમાં જે વાદળની અંદર એલા ટીપાઓ છે, માટીના કણો છે, બરફના કણો છે, એ બધા મોટા કણો છે, તો એના માટે આ બધી બાબતો લાગુ પડતી નથી. પણ પ્રકીર્ણનની જે માત્રા છે એ બધી જ તરંગ લંબાઈ માટે સમાન હોય, એવું નહીં કે અલગ અલગ તરંગ લંબાઈ હોય તો અલગ અલગ માટે પ્રકીર્ણનની અલગ અલગ ઘટના તમને જોવા મળે. પણ એક દ્રષ્ટિ આપણે એવું વિચારી શકીએ કે એ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન લેમડા ધરાવતા પાણીના બૂંદ હોય તો એવી રીતના આપણને વાદળો સફેદ દેખાય તો રીઝન શું થયું એમ? તો કે આ સંબંધ એના ઉપરથી આપણે જો બતાવીએ એ વેરી વેરી ગ્રેટર દેન લેમડા છે, મતલબ કે કણનું જે પરિમાણ છે એ તરંગ લંબાઈ કરતા ખૂબ વધારે છે. તો આવી પરિસ્થિતિની અંદર પહેલામાં આપણે એવું થયું કણનું પરિમાણ ઓછું અને તરંગ લંબાઈ વધારે, ત્યારે આપણે કીધું તો અલગ અલગ દિશામાં એ ફેલાઈ દેશે, પણ અહીંયા ફેલાતો નથી. જ્યારે અને ખાસ કરીને યાદ રાખજો કે જે બી પ્રકાશ આના ઉપર આપાત થતો હશે એ પ્રકાશમાંથી સંપૂર્ણપણે પ્રકાશ પાછો ફેંકાઈ જાય છે, કારણ કે પાણીના જે બૂંદ છે એ બૂંદ પ્રકાશની તરંગ લંબાઈની કમ્પેરમાં વધારે પરિમાણ ધરાવે છે અને એટલા માટે જ્યારે પ્રકાશ એના ઉપર પડે છે ત્યારે પ્રકાશની અંદર રહેલા બધા જ રંગો એ પાછા ફેંકાય છે. તમને યાદ હશે કે બધો જ પ્રકાશ જો પાછો ફેંકાતો હોય તો એ વસ્તુ આપણને સફેદ રંગની જોવા મળશે. એટલે આગળના કિસ્સાની અંદર અલગ અલગ દિશામાં રંગો છૂટા પડતા હતા, જ્યારે અહીંયા બધો જ પ્રકાશ પાછો ફેંકાય છે માટે આપણને વાદળો સફેદ દેખાય છે. એટલે બે ઘટનાથી આપણી આકાશ બ્લુ રંગનું દેખાવાની પાછળનું કારણ શું? તો કે બ્લુ રંગ એનું પ્રકીર્ણન વધારે થાય અને રાતા રંગનું પ્રકીર્ણન ઓછું થાય. ત્રીજી ઘટના છે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય એ રતાશ પડતો રતુમડો દેખાય, લાલાશ પડતો દેખાય આપણને,
એ લાલાશ પડતો દેખાવાની પાછળનું કારણ શું? તો એની આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિની અંદર બે પરિસ્થિતિ દર્શાવી છે આપણે. હવે સમજો કે એક પરિસ્થિતિ જે છે, અહીંયા જે પરિસ્થિતિ છે આ, એ પરિસ્થિતિ ક્ષિતિજ વાળી છે, અને એક પરિસ્થિતિ છે આપણે સૂર્ય જ્યારે આપણા માથા ઉપર હોય ત્યારની વાત છે. બંને પરિસ્થિતિની અંદર વિચારો તમે, તો બંને પરિસ્થિતિની અંદર પ્રકાશ સૂર્યમાંથી જે આવે છે એને સપાટી સુધી પહોંચવા માટે અલગ અલગ અંતર કાપવું પડશે. દાખલા તરીકે સિમ્પલ રીતે હું તમને કહું તો અહીંયાથી જે પ્રકાશ સીધો સપાટી પર આવશે એને અંતર જે કાપવાનું છે એ ઓછું થઈ જશે. કેમ ઓછું? તો સૂર્યમાંથી જે સીધા કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે એ કિરણો એનું વક્રીભવન થવાનું નથી, કારણ કે 90 ડિગ્રી આપાત થાય છે. પણ ક્ષિતિજ પાસેથી જે કિરણો આવતા હશે એ જેવા વાતાવરણમાં પ્રવેશશે, એટલે આ રીતના સીધા જોવા જોઈએ, પણ જેવા વાતાવરણમાં પ્રવેશશે અહીંયા સુધી આવશે વાતાવરણ સુધી, અને વાતાવરણ પછીના ભાગથી એનું અલગ અલગ ભાગમાં વક્રીભવન થવાની ઘટના ચાલુ થઈ જશે. એટલા માટે એને થોડુંક વધારે અંતર કાપવું પડશે. તો આવી પરિસ્થિતિમાં સૂર્ય જ્યારે સીધો માથા ઉપર હોય ત્યારે એનો જે પ્રકાશ છે એટલી બધી માત્રામાં ફેલાતો નથી, એટલે આપણને પ્રકાશને સૂર્યને જોવાનો પ્રયત્ન કરીએ તો એ આપણને પીળાશ પડતો દેખાશે. પણ જેવો એ ભાગ ધીમે ધીમે કરીને નીચે આવશે, સૂર્ય જ્યારે આથમવા તરફ જઈ રહ્યો હોય અથવા ઉગતો હોય, ખાસ કરીને આથમવાની ઘટના તમે વિચારો તો તમે લાલાશ પડતો વિસ્તાર જોયો છે, એટલે એની પાછળ થવાનું કારણ આ છે કે આથમતો સૂર્ય અથવા ઉગતો સૂર્ય હોય એમાંથી જે પ્રકાશ પૃથ્વીના સપાટીના વાતાવરણમાં પ્રવેશે એટલા માટે એનું વક્રીભવન થવાની ઘટના થાય. વક્રીભવન સાથે સાથે આ પ્રકિરણની ઘટના થઈ છે, તો એમાં આપણને શું કહેવા માંગે છે? તો કે પ્રકિરણની ઘટના થાય તો મોટા ભાગના વિચારી શકે જે નાની નાની તરંગ લંબાઈ ધરાવતા બીજા બધા રંગો છે એનું પણ પ્રકિરણ થાય, અને પ્રકિરણ થવાના કારણે દૂર જતા રહેશે. તો કયા કણો આપણી આંખ સુધી પહોંચશે? તો આપણી આંખમાં જેનું ઓછું પ્રકિરણ થયું છે, બરાબર, આપણી આંખની અંદર જેનું ઓછું પ્રકિરણ થયું છે એવા ઓછું પ્રકિરણ પામેલો પ્રકાશ એ આપણી આંખ સુધી પહોંચશે. એટલે બહુ સિમ્પલ ભાષામાં સમજાવું તો સૂર્ય જ્યારે માથા ઉપર હોય ત્યારે એમાંથી આવતા કિરણો સીધા છે સપાટી પર, 90 ના ખૂણે આપાત થાય છે, માટે એનું કોઈ વક્રીભવન થતું નથી, એટલે પ્રકિરણની ઘટના ખૂબ ઓછી હશે. પણ જ્યારે પ્રકાશ એટલે કે સૂર્ય જ્યારે આથમવા તરફ જઈ રહ્યો હશે ત્યારે પ્રકિરણની ઘટના થઈ જશે, કારણ કે પ્રકાશ જે છે એ સપાટી સુધી પહોંચશે ત્યારે લાંબુ અંતર કાપશે, પ્લસ પ્રકિરણ થશે. પ્રકિરણ થવાના કારણે ઘણા બધા કણો જે નાની તરંગ લંબાઈ ધરાવે છે એ બધા એમાંથી દૂર થઈ જશે. દૂર થવું મતલબ ફેલાશે. અને આપણી આંખ સુધી કયો પ્રકાશ આવશે? તો કે લાલ પ્રકાશ, કારણ કે એની તીવ્રતા બાકીના રંગોની કરતા વધારે છે.